कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। અને હવે આપણી સાથે આવે છે સકારાત્મક વિચારો લઈને રંગમંચના વરિષ્ઠ કલાકાર કે જેઓનું ટીવીના માધ્યમ અને ફિલ્મ ક્ષેત્રમાં પણ ખૂબ જ મહત્વનું પ્રદાન રહેલું છે તેવા આપણા જાણીતા અને માનીતા પદ્મશ્રી સરિતાબેન જોશી। નમસ્કાર મિત્રો, પ્રિય મિત્રો, હું સરિતા જોશી શું બોલું તમારી સાથે। સંયમ બધા જ પાળી રહ્યા છે એની મને ખબર છે, કેમ કે દરેક માણસને પોતાની ફેમિલીને સાચવવી છે એટલે સંયમ તો પાળે જ। પણ આપણે કામ કરીએ બધા મળીને, આપણે કેમ પ્રાર્થના કરીએ આજ મહામારીને કે બેન સોરી, કંઈ અમારાથી ભૂલ થઈ હોય તો તને માફી માગીએ છે। હવે તો આ ધરતી પરથી તારા બોરિયા બિસ્તરા ઉચક અને નિખળ। અને પછી પ્રભુને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, કદાચ અમારાથી ખૂબ ભૂલો થઈ છે, એમાં એક ભૂલ અમે બેફામ રીતે ગાડીઓ ચલાવીને ગમે તે રીતે ફરીને કચરાઓ ફેંકીને તારા પર્યાવરણને ડિસ્ટર્બ કરીએ છીએ, એને માટે માફી આપી દે। અમે સ્વચ્છંદ રીતે અમારી ફેમિલીને કેટલી વાર બહુ તકલીફ આપી છે એને માટે માફી આપી દે। આપણે જો બધા જ મળીને પ્રાર્થના કરીશું અને ઈશ્વરને કહીશું કે આ ધરતી પરથી આ મહામારીને તું હવે પ્લીઝ વાઇન્ડ અપ કરી લે, અમને હવે જરા ખુલ્લી હવામાં ફરવું છે, હરવું છે ને થોડી મસ્તીએ કરવી છે, તો કદાચ ઈશ્વર ત્યાં બેઠું બેઠું કે અરે બાપરે આટલી બધી પ્રાર્થના, આ હા, અને આપણે તો એના છોકરાઓ છે, માફ કરે ને કરે જ। એટલે હે પ્રિય પ્રેક્ષકો, હું સલાહ નથી આપતી, પ્રેમથી વાત કરું છું તમારી સાથે। આવો આપણે બધા મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ। આભાર। અમને જરૂર છે તમારા પોઝિટિવ વિચારોની, આવો અમારી સાથે એકમેકના જોડાણથી આપણે સકારાત્મકતાનો સેતુ બાંધીએ। મન વચન કર્મથી સંવેદનશીલ બનીને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરીએ। આપનો સહકાર, આપના વિચારોનો આધાર આપણા સૌના ભવિષ્યને સુખદ આકાર આપશે તેવી જ આશા સાથે આ સવાલો આપની સમક્ષ રજૂ કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ, અને જોઈ રહી છે આપના જવાબોની રાહ। તો આવો મિત્રો, અમારી સાથે જોડાઓ અને સમાજને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો। આપને ફક્ત જણાવવાનું છે તમારું નામ, તમારો વ્યવસાય, શહેર, વર્તમાન પરિસ્થિતિ અંગેના આપના વિચારો, આપના વ્યવસાયને અનુલક્ષીને હાલની આપની પ્રવૃત્તિ, હાલની સમસ્યા અને સ્થગિત સમયને સકારાત્મક રીતે ગતિશીલ કેવી રીતે બનાવો છો તેની જાણકારી અને મંતવ્યો સાથે આપની પસંદના મનગમતા ગીતની એક કડી પણ જરૂરથી જણાવશો।